एनआईए एटीएस की पूछपरछ यथावत है। आतंकवादी साथे कनेक्शन ने लई सूरतना जलीलने सतत बीजा दिवसे बोलावी पूछपरछ करवामां आवी छे। धोरण 10 ना जलील मदरेसामां बाळकोने उर्दू भणावे छे। गुजरात एटीएस और एनआईए द्वारा रविवार वહેલી સવારે સ્થાનિક પોલીસ એજન્સી સાથે રાખી ગુજરાતના અમદાવાદ, ભરૂચ, સુરત અને નવસારીમાં કેટલાક શખ્સો દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોવાની તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસ અને એનઆઈએ ને સુરત એસઓજી સાથે રવિવારે વહેલી સવારે લાલગેટ કાસ્કીવાડમાંથી જલીલ નામના શખ્સને ઉચકી લઈ હતી, પૂછપરછ કરી હતી, ત્યારબાદ મોડી સાંજે જવા દીધો હતો, ત્યારે આજે ફરી બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદી તપાસમાં જલીલ સહિત 3 નામ સામે આવ્યા હતા। ધોરણ 10 પાસ જલીલ હાલ મદ્રાસામાં બાળકોનો ઉદ્રો ભણાવે છે। જલીલના મિત્રને પણ ગતરોજ ઉચકી લેવામાં આવ્યા હતા, તેની પણ 2 કલાક સુધી તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી છે। બાદમાં સાંજના સમયે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। જલીલના 21 વર્ષીય મિત્રની પણ તપાસ એજન્સીઓ દ્વારા તપાસમાં સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં તપાસ કરવામાં આવી રહી છે।